કોંગી કાર્યકારી અધ્યક્ષ હાર્દિકે સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાડ્યા લીરેલીરા, નેતાઓ સામે પોલીસની ચૂપકી દી. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા થોડા દિવસ અગાઉ જ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની વરણી કરવામાં આવી હતી, જે બાદ હાર્દિક પટેલમાં એટલું ઘમંડ આવી ગયું કે તે કોંગ્રેસ કાર્યાલય આવવાનો સમય જ નથી અને હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસના અનેક નેતાઓ અને યુથ કોંગ્રેસ અને NSUIના યુવા કાર્યકરો પણ હાર્દિક પટેલથી નારાજ જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ છેલ્લા 5 દિવસથી અમદાવાદના નિવાસસ્થાને જ રહ્યો હતો. હાર્દિક પટેલના અમદાવાદ નિવાસસ્થાનથી કોંગ્રેસ કાર્યાલય આશરે 20 કિલોમીટર હશે, પરંતુ હાર્દિક પટેલને આવવાનો સમય જ ન હોવાનું દેખાઈ રહ્યું છે અને આજે 420 કિલોમીટરનો પ્રવાસ કરીને સોમનાથ પહોંચ્યો હતો, જ્યાં હાર્દિક પટેલ અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સરકારના સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા અને 4થી વધુ ભેગા ન થવાનું 144નું જાહેરનામું હોવા છતાં પણ 4 કરતાં વધુ લોકો ભેગા થયા હતા, ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલો ઊભા થયા છે અને જણાવી રહ્યા હતા કે કાયદો ફક્ત ને ફક્ત આમ જનતા માટે જ લાગુ કરવામાં આવે છે કે શું? સરકાર દ્વારા કેમ નેતા ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. બ્યુરો રિપોર્ટ satyade.com ગીર સોમનાથ. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.